આજે હું તમને સાઉથ ઇન્ડિયનની રેસીપી બતાવવાની છું. મૂંગ દાળના ઢોસા. 3 વાટકી ચોખા લીધા છે, 2 વાટકી મૂંગ દાળ છે, 1 વાટકી પૌઆ છે, 1 ટેબલસ્પૂન જીરું છે, સ્વાદ મુજબ મીઠું છે, 2 ગ્રીન મરચા છે અને 2 લાલ મરચા છે, ચપટી હિંગ છે. ચોખા અને મગની દાળને મેં 1 કલાકથી પલાળી રાખ્યા છે, સાથે મેં અંદર મેથીના દાણા પણ એડ કરી દીધા છે, એને પણ 1 કલાક પલાળી રાખ્યું છે. હવે આ ચોખા લીધા છે મિક્સરમાં, હવે એની જોડે જોડે મગની દાળ પણ એડ કરી રહી છું. એની અંદર લીલા મરચાં 2 લીધા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. લાલ મરચાં પણ એડ કર્યા છે, હિંગ, જીરું, થોડા પૌઆ, આજે પૌઆ હતા એ પણ પૌઆ એડ કરી દીધા છે, અને મીઠું. હવે થોડુંક પાણી એડ કરીને અને ફેરવી દઉં. ઢોસાનું બેટર આ પ્રમાણે હોવું જોઈએ. હવે આની અંદર ઢોસા ઉતારી રહી છું. પહેલાં પાણી થી લોડી ગરમ કરી દઈશ એકદમ. આ લોડી એકદમ ગરમ થઈ જાય નોનસ્ટિક, એટલે પછી એની અંદર ઢોસાનો 1 જ ચમચો હીરાનો એડ કરીશું. આ ખીરાનો મેં 1 જ ચમચો લીધો છે. ઉપર ક્રિપ્સી જેવો થઈ ગયો છે એટલે હવે એને પલટી દઈશ. મેં આ મગની દાળના ઢોસા બનાવ્યા છે, 1 કલાકની અંદર થઈ ગયા છે. તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.